Brilliant School of Science and Commerce. Namaskar. Ashok Bhatt, Chairman Brilliant Group of Schools. સૌથી પહેલાં તો તમામ બોર્ડના વિદ્યાર્થીઓને કે જેઓ સારા માર્ક્સે ઉત્તીર્ણ થયા છે તે તમામ વિદ્યાર્થીઓને વાલીઓને અભિનંદન આપું છું. મારા સ્કૂલના બાળકો અને એના વિદ્યાર્થીઓને વાલીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આ વખતે રિઝલ્ટ થોડું નબળું છે અને અપેક્ષા મુજબ નથી તો વિદ્યાર્થીઓને કહીશ કે નાસીપાસ થવાની જરૂર નથી. જિંદગી બહુ લાંબી છે અને ખૂબ જ એચિવમેન્ટ કરવાનું છે. આ તો તમારું કેરિયરનું પ્રથમ પગથિયું છે. કોઈ પણ જાતના નાસીપાસ થયા વગર સતત મહેનત કરજો. મારી સ્કૂલમાંથી 2A1 આવેલા છે પ્લસ 2A2 છે, ટોટલ A2 25 છે. એમાંથી જે બે A2 છે અને બીજા વિદ્યાર્થીઓ જે લગભગ ત્રણ ચાર માર્કમાં જ રહી ગયેલ છે, ન તો A1 આવત. મારી અપેક્ષા મુજબ, મારી ધારણા મુજબ લગભગ 11-12 A1 મારી સ્કૂલના આવવા જોઈએ, એના બદલે 2A1 આવ્યો છે. દુઃખની વાત છે, એટલા માટે કે ગણિતનું પેપર ખૂબ જ અઘરું હતું અને વિદ્યાર્થીઓ ક્યાંક થાપ ખાઈ ગયા છે. છતાં પણ કોઈ ચિંતાની જરૂર નથી, કોઈ મનોમંથન કરવાની જરૂર નથી. બીત ગઈ સો બાત ગઈ. હવે આજથી નવો અધ્યાય શરૂ કરી અને આપના આગળના કેરિયર માટે તમે મહેનત કરવા માંડો અને તમને સફળતા ચોક્કસ મળશે એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું. અને એક વખત સર્વે વિદ્યાર્થીઓને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર તો સફળતાનો શ્રેય હું વિદ્યાર્થીઓ, વાલીઓ અને મારા શિક્ષકગણને આપીશ. કારણ કે હું તો માત્ર લીડરશિપ કરું છું અથવા તો એ લોકોને ગાઈડ કરું છું. સાચી મહેનત તો વિદ્યાર્થીઓ, એના વાલીઓ અને મારા શિક્ષકોની છે. મારા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને હું સેલ્યુટ કરું છું. હાલની જે સ્થિતિ છે, જે પ્રમાણે કોરોના વાયરસના લીધે હાલ ફિઝિકલ સ્કૂલ ચાલુ નથી, ઓનલાઈન લર્નિંગની જે પ્રમાણે સિસ્ટમ છે, બ્રિલિયન્ટ દ્વારા શું એના માટેના પગલાં લેવામાં આવ્યા? એના માટે હું એવું કહીશ કે લોકડાઉન થયા પછી તરત જ મારા સાયન્સના વિદ્યાર્થીઓ અને કોમર્સના વિદ્યાર્થીઓ જે છે 12મા ધોરણના, એ લોકોને તો ઈ લર્નિંગ અમે ચાલુ કરી દીધું છે અને લગભગ 2 મહિનાથી કન્ટિન્યુ છે. નેક્સ્ટ 12 તારીખથી અમે અમારું પોતાનું સોફ્ટવેર અને પ્લેટફોર્મ બનાવ્યું છે, જે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનું સ્વાંગ હશે. અમારું સર્વર અમે લીધેલું છે અને એમાં જ અમે, કે જેથી કરીને ઝૂમ મીટ કે XYZ જે છે એમાં જે પ્રશ્નો થાય છે અથવા તો ન થઈ શકે, જ્યારે અમારો સોફ્ટવેર છે એની અંદર કમસે કમ 300 વિદ્યાર્થીઓને એક સાથે ભણાવી શકાય એવી વ્યવસ્થા અમે કરેલ છે, જે કદાચ જામનગરમાં પહેલી વાર હશે. પણ વિદ્યાર્થીઓનું હું એટલું જ કહીશ કે મિત્રો, આ કોરોનાનો કપરો કાળ છે, આમાં કોઈનું કાંઈ ચાલવાનું નથી. દરેક વિદ્યાર્થીઓ પોતાનું સ્વાસ્થ્ય સાચવે અને ઓનલાઈન જ્યારે પ્લેટફોર્મમાં આપણો એજ્યુકેશન શરૂ થાય છે ત્યારે દરેક વિદ્યાર્થીઓ મન લગાવીને સ્કૂલમાં અભ્યાસ કરતા હોય એ જ રીતે અભ્યાસ કરે, પ્લસ વધારાના સમયની અંદર મોબાઈલ અને મોટરસાઇકલને સાઈડમાં મૂકી ને આપણે માત્ર ને માત્ર વાંચન, અધ્યયન કરવાનું છે અને કરવાનું રહેશે. કારણ કે જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે જે કોઈ કોર્સ ચાલી ગયો હશે એ કોર્સ સમય હશે અને કોર્સ પૂરો થયા પછી સમય હશે તો જ કરાવવામાં આવશે. એટલે આ વસ્તુ અગત્યની છે. વિદ્યાર્થીઓને, વાલીઓને પણ કહીશ કે અત્યારથી જ એક સ્માર્ટફોન, નેટ એ બધાની વ્યવસ્થા કરી રાખે. કારણ કે એ વસ્તુ નહીં હોય તો તમારા બાળકો ઓનલાઈન અભ્યાસ નહીં કરી શકે. સરકારની જ્યારે ગાઈડલાઈન આવશે અથવા સરકાર આદેશ કરશે ત્યારે દરેક વિદ્યાર્થીઓને ફિઝિકલ સ્કૂલમાં આવવાનું રહેશે. બીજું, આપના માધ્યમથી, અબ તકના માધ્યમથી વાલીઓને એક નમ્ર નિવેદન અને એક અપીલ કરું છું કે મિત્રો, કોઈ પણ સંસ્થા, કોઈ પણ બિઝનેસ, કોઈ પણ ઘર પૈસા વગર નથી ચાલતું. ઘણા બધા કન્ફ્યુઝન છે, ઘણા બધા એમ સમજે છે આપણે ફી નહીં દેવાની, આપણે ફી માફ થઈ જશે, આપણે આમ થઈ જશે. એવું કશું જ નથી. 14 એપ્રિલે અમારા સંગઠનની મિટિંગ હતી
શિક્ષણ મંત્રી સાથે, ત્યારે શિક્ષણ મંત્રી સાથે ચોખ્ખી વાત થઈ છે અને જેનો લેટર પણ અમને આવેલ છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે પણ ડિક્લેર કર્યું છે, વિદ્યાર્થીઓ જે લોકોની માર્ચથી મેની ફી બાકી છે એ લોકો અમને સપ્ટેમ્બર સુધી આપી શકશે, એમાં માટે અમે કોઈ ઉઘરાણી નહીં કરીએ. અને જૂનથી જે રેગ્યુલર ફી છે એ વાલીઓએ જ્યારે સ્કૂલ ખુલે ત્યારે ભરવાની રહેશે. બીજું કે કોઈ પણ વાલીને અમે દબાણ કરતા નથી અથવા તો મેસેજ પણ મોકલતા નથી, છતાં પણ હું એવું કહીશ કે જે લોકોની આવક ચાલુ છે, આજે સામાન્ય રીતે દૂધવાળા, શાકવાળા, બેન્કર્સ, સરકારી નોકરિયાત, ખેડૂત, એ બધાની આવક ચાલુ હતી, એવા વાલીઓએ આ કપરા કાળમાં સંસ્થાને સહકાર આપવો જોઈએ જેથી કરીને તમારા બાળકોના પ્યારા શિક્ષકો છે એને અમે પગાર કરી શકીએ. કારણ કે સરકાર તરફથી અમને કોઈ પણ વસ્તુ મળતી નથી, ગ્રાન્ટ નથી મળતી, અમે સેલ્ફ ફાઇનાન્સ છીએ અને એના માટે તમારે આજે આ કપરો કાળ છે એમાં અમે તો તમને સદાય સહકાર આપીએ જ છીએ, પણ છતાંય તમે લોકો આગળ આવીને સામેથી સહકાર આપો એવું નમ્ર નિવેદન છે. Brilliant School of Science and Commerce.